તમે તાપી, નર્મદા અને સાબરમતી નદી તો જોઈ જ હશે. આ ત્રણેય નદીઓમાં શહેરોની ગટરોના ગંદા પાણી ભરતા હોય છે. આ ઉપરાંત ઉદ્યોગોએ છોડેલા પાણી પણ આ નદીઓમાં ભરી જાય છે. હિન્દુ સમાજમાં આસ્થાનું પ્રતીક અને જેમને લોકમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેવી નર્મદા, તાપી અને સાબરમતી નદીની હાલત દયનીય છે. નદીના પાણી હોય કે પછી હોય કિનારા, તમને જ્યાં જુઓ ત્યાં ગંદકી જ જોવા મળશે. આજે રવિવારના રોજથી રાજ્યભરમાં નદી મહોત્સવની શરૂઆત થઈ છે. અમદાવાદમાં સાબરમતી નદીના તટ પર વાસણા બેરેજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર, રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર, ચેરમેન અને બાળ કલ્યાણ આયોગના ચેરમેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં નદીની સાફ સફાઈ અને શ્રમદાનના કાર્યક્રમ પણ યોજાયો હતો. ત્યારે જે આપણે વાસણા બેરેજ ખાતે ત્યાંનું અમે સાફ સફાઈનો કાર્યક્રમ આદર્યો છે. આખા જ સાબરમતી રિવરફ્રન્ટથી લઈને સંપૂર્ણ રીતે આખી સાબરમતી રિવરફ્રન્ટ જે અમદાવાદના બેલ્ટમાં આવેલી છે, જ્યાં જગ્યાએ કદાચ ક્યાંક નાની મોટી ગંદકી કે કંઈ પણ હશે, એ બધી જ વસ્તુની સાફ સફાઈ કરવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મને પ્રધાનમંત્રી દ્વારા સમગ્ર દેશની અંદર નદીઓની સફાઈ, નદીઓની જાળવણી માટે, નદીને જ્યારે હિન્દુ સંસ્કૃતિ માતાનું બિરુદ આપવામાં આવ્યું ત્યારે સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતની અંદર તાપી, નર્મદા, સાબરમતી નદીનો જે સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એ કાર્યક્રમ સમગ્ર સપ્તાહ દરમિયાન રોજ અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ જગ્યા ઉપર અમારી સરકારના બધા જ મંત્રીઓ, ચૂંટાયેલા બધા જ ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા બધા જ સંસદ સભ્યશ્રીઓના માધ્યમથી અને લોકભાગીદારીથી સફાઈનો અભિયાન કરવામાં આવી રહ્યો છે. આપણે સૌ જોયું છે કે કોરોના જેવી મહામારીમાં માન્ય પ્રધાનમંત્રીએ જે ખંડનો કાર્યક્રમ આપ્યો હતો, એના માધ્યમથી ભારતની પ્રજા, ભારતના લોકો, ભારતની નાગરિકો એક થયા. એના માધ્યમથી અલગ અલગ પ્રકારના જે ઉત્સવો આપવામાં આવ્યા છે એનામાંથી ચોક્કસ મને વિશ્વાસ છે કે એના માધ્યમથી નદીની સફાઈમાં ખૂબ મોટો સહયોગ મળવાનો છે. શ્રમદાન કરવા માટે તો બધા જ ગુજરાતના બધા જ લોકોને, અમે ગુજરાતની પ્રજાને, બધા લોકોને અમે આમંત્રણ આપ્યું છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.